નમસ્કાર મિત્રો હું નિકુંજ સવાણી આપ સર્વેનું મારી ચેનલ વર્લ્ડ ઓફ જીકેમાં સ્વાગત કરું છું મિત્રો દરેક પરીક્ષામાં ગુજરાતી સાહિત્યકારોના ઉપનામ અને એની કૃતિ વિશે ઘણા જ પ્રશ્નો પૂછાણેલા છે અને પૂછાય પણ છે તો આજે હું આપને સાહીઠ જેટલા સાહિત્યકારોનો પરિચય તેમના ઉપનામ અને કૃતિઓ આ વિડીયોમાં જણાવીશ મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને ભવિષ્યમાં પણ નવા વિડીયો અપલોડ થશે અને આ નવા વિડીયો માટેના નોટિફિકેશન મેળવવા માટે સબસ્ક્રાઈબ બટનની બાજુમાં જ એક બેલનું આઇકન આપેલું છે એ આઇકન પર ક્લિક કરશો જેનાથી નવો વિડીયો હું મૂકું એટલે તરત જ આપને નોટિફિકેશન મળી રહે તો ચાલો આપણે જોઈએ સાહિત્યકારોનો પરિચય નરસિંહ મહેતા નરસિંહ મહેતા છે એમના પદો પ્રભાતિયા રાસ સહસ્ત્રપદી સુદામા ચરિત્ર શામળશાનો વિવાહ વગેરે જેવા કૃતિઓ માટે ઓળખાય છે ત્યારબાદ મીરાબાએ ત્રણસો જેટલા પદો રચેલા છે ત્યારબાદ છે અખો અખાએ અખે ગીતા પંજીકરણ કેવલ્ય ગીતા અનુભવ બિંદુ ગુરુ શિષ્ય સંવાદ વગેરે રચેલા છે અખાના છપ્પા એ ખૂબ જ જાણીતા છે પ્રેમાનંદ પ્રેમાનંદ છે એણે નળાખ્યાન સુદામા ચરિત્ર મામેરૂ રણયજ્ઞ વગેરે કૃતિઓ આપેલી છે ત્યારબાદ છે શામળ ભટ્ટ જેણે સિંહાસન બત્રીસી નંદ બત્રીસી વેતાલ પચીસી સુડા બહોતેરી પદ્માવતી મદમોહના દ્રૌપદી વસ્ત્રહરણ વગેરે સાહિત્ય આપેલું છે આ સાહિત્યકારની કૃતિ સાથે તેનું નામ યાદ રાખવા માટે તમે જોઈ શકો છો કે મોટા ભાગે સંખ્યા છે બત્રીસી નંદ બત્રીસી પચીસી વગેરે તો શામળ ભટ્ટનું નામ એ સંખ્યા જ્ઞાન સાથે જોડી શકો તમે દયારામ દયારામે સત્યભામાનો વિવાહ અજામિલ આખ્યાન રસિક વલ્લભ અને કૃણલીલાના પદો આપેલા છે ત્યારબાદ દલપતરામ દલપત કાવ્ય ફાબર્સ જો આ ખાસ ફાબસ વિરહ મિથ્યાભિમાન એ દલપતરામનું છે અને એ પ્રશ્નો પણ પૂછાણેલા છે ત્યારબાદ નર્મદ નર્મદ ગદ્ય નર્મદ કવિતા નર્મકોષ મારી હકીકત અને દાંડિયો એ ખાસ કરીને દાંડિયો અને મારી હકીકત છે એ ટેટની એક્ઝામમાં અસંખ્ય વખત પૂછાણેલું છે નંદશંકર મહેતા જેણે કરણ ઘેલો લખેલું છે નંદશંકર મહેતા કરણ ઘેલો આ પણ પૂછાણેલું છે એક એકાદ વખત ટેટની એક્ઝામમાં નવલરામ પંડ્યા એમણે ગંથાવલી ભટનું ભોપાળું વગેરે સાહિત્ય આપેલા છે ત્યારબાદ જોઈએ ગોવર્ધન રામ ત્રિપાઠી જેણે સરસ્વ સરસ્વતી ચંદ્ર ભાગ એકથી ચાર સ્નેહ મુદ્રા આપેલું છે ત્યારબાદ બાલાશંકર કથિરિયા એમનું ઉપનામ એ બાલ છે કલાંત કવિ હરિ હરિપ્રેમ પંચદશી વગેરે બાલાશંકર કથિરિયાનું છે મણિલાલ ત્રિવેદી મણિલાલ દ્વિવેદી ને તેમનું છે આત્મનિ નિમંજન મારું આત્મવૃતાંત ગુલાબસિંહ અને કાંતા મણિશંકર રતનજી ભટ્ટ જેને કાંતના નામથી ઓળખવામાં આવે છે અને એનું શોર્ટ ફોર્મ છે કામ કાંત અને મ એટલે મણિશંકર રતનજી ભટ્ટ કામ એમણે પૂર્વાલા શિક્ષણનો ઇતિહાસ જેવા સાહિત્ય આપ્યા છે રમણભાઈ નીલકંઠ જેનું નામ છે મકરંદ રમણભાઈ નીલકંઠનું તમારે નામ યાદ રાખવું તો રમ કામ કરી અને રમ તો કામ એટલે કાંત અને મનીશંકર ને રમ એટલે રમણભાઈ નીલકંઠનું મકરંદ એમણે ભદ્રમભદ્ર રાયનો પર્વત કવિતા અને સાહિત્ય ભાગ એકથી ચાર આપ્યા છે જેમાં રાયનો પર્વત છે એ પરીક્ષામાં પૂછાણેલું છે ભદ્રમભદ્ર એ પણ એનું હાસ્ય કહેવાય કે હાસ્ય પ્રકારની વૃત્તિ છે જેમાં અલગ અલગ પાત્રો પણ આવેલા છે એમાં મુખ્ય પાત્ર છે મોહનદાસ ગાંધી મોહનદાસ ગાંધી છે એને આપણે સારી રીતે ઓળખીએ છીએ મોહનદાસ કરમચંદ ગાંધી જે ગાંધીજી છે સત્યના પ્રયોગો એમની આત્મકથા છે છે દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહનો ઇતિહાસ અને સ્વરાજ એમનું બળવંતરાય ઠાકોર બળવંતરાય ઠાકોરની સેહની એવું નામ છે ભણકારા મોહરા સોનેટ વગેરે એમનું છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કવિ કલાપીના નામથી ઓળખાય છે એમનો કલાપીનો કેકારાવ કાશ્મીરનો પ્રવાસ કલાપીની પત્રધારા પછી નન્હાલાલ કવિ પ્રેમ ભક્તિ નામથી ઓળખાય છે એને નન્હા પ્રેમ તરીકે યાદ રાખી શકાય છે ઇન્દુકુમાર જયા જયંત વિશ્વગીતા હરિસિંહ ગીતા વગેરે એમનું છે અર્ધેશ્વર ખબરદાર એમનું છે કલિકા કલ્યાણિકા દર્શનિકા રાષ્ટ્રીય રાસ ચંદ્રિકા વગેરે ત્યાર પછી જોઈએ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર જેને કાકા સાહેબ કાલેલકર તરીકે ઓળખવામાં આવે છે એમનું છે ઓતરાદી દિવાલો જીવનનો આનંદ હિમાલયનો પ્રવાસ અને સ્મરણ યાત્રા એમાં હિમાલયનો પ્રવાસ વિખ્યાત છે રામનારાયણ પાઠક દ્વિરેફ દ્વિરેફ એના બે નામના બે ભાગ પડે છે રામ અને નારાયણ એટલે દ્વિરેફ યાદરાઓ ખુશ છે ઇજી છે ત્યારબાદ શેષ રામ અને નારાયણ રામ અને નારાયણ એ બે ભેગા કરો તો અને છે એને આપણે શેષ વધારાનું કહી શકાય શેષ સ્વેર વિહારી અને જાત્રાળુ આ પણ એમના જ તખલ્લુસ છે બૃહદ પિંગળ દ્વિરેપની વાતો શેષના કાવ્યો વગેરે તરીકે ઓળખાય છે કવિતા માટેનું નામ શેષ છે જ્યારે દ્વિરેપ છે એ અલગ અલગ એમની કૃતિઓ માટે છે ઘન ઘનશ્યામ કનૈયાલાલ મુનશી એમનું બીજું નામ છે ઘનશ્યામ તો એને યાદ રાખવા માટે કનહૈયા લાલ કૃષ્ણ ભગવાનનો રામ શ્યામ છે એને ઘનશ્યામ નામથી પણ ઓળખવામાં આવે છે તો ઘનશ્યામ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ રાજાજી રાજ જય સોમનાથ કૃષ્ણ અવતાર કાકાની શિશિ વગેરે કિશોરલાલ મશરૂવાળા એમનું અવતાર માળા કેળવણીના પાયા ગીતા મંથન સમૂળી ક્રાંતિ છે મહાદેવભાઈ દેસાઈ મહાદેવભાઈની ડાયરી ખૂબ જ પ્રખ્યાત છે રમણલાલ દેસાઈ કોકિલા ગ્રામલક્ષ્મી દિવ્યચક્ષુ ભારે લોગ્નિ એ વગેરે છે ગૌરીશંકર જોશી અને આપ એક ગોધુલી નામથી પણ યાદ રાખી શકો છો ગૌ એટલે ગૌરી શંકર ધૂ એટલે ત્યાં સાયલેન્ટ રાખવાનો છે ગોધુલી તણખા મંડળ ચૌ ચૌલાદેવી જીવનપંથ વગેરે એમણે આપેલું છે રાષ્ટ્ર રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીની કૃતિઓ સૌરાષ્ટ્રની રસ્તાર ફેવિશાળ માણસાઈના દીવા યુગવંદના સોરથી બહાર વટિયા રઢિયાળી રાત ચંદ્રવંદના વગેરે છે ત્યારબાદ ચંદ્રવદન મહેતા એને ચાંદા મામા તરીકે ઓળખવામાં આવે છે એ માટે એમની આ ગાડી ઇલાકાઓ બાંધ ગઠરિયા ભાગ એક બે અને અન્ય ગઠરિયા બાર પુસ્તકો છે ત્યારબાદ ગુણવંતરાય આચાર્ય એને દરિયાલાલ એ આપેલું છે એને ખૂબ જ પ્રખ્યાત છે જ્યોતિન્દ્ર દવે રંગ તરંગ હાસ્ય તરંગ રેતીના માટલા રેતીની રોટલી પાનના બીડા વગેરે જ્યોતિન્દ્ર દવેનું છે એમાં રેતીની રોટલી ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું છે ઉપરાંત પાનના બીડા પણ એક વખત આવેલું છે જીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મી જીણાભાઈ દેસાઈને સ્નેહરશમી તરીકે ઓળખવામાં આવે છે ને યાદ રાખવા માટે જીણું સ્નેહ તરીકે હું એને યાદ રાખતો હતો પરીક્ષામાં અર્ધ્ય પનઘટ ગાતા સોપાલવ અંતરપટ સાફલ્ય ટાણુ સોનેરી ચાંદ્રુપેરી સૂરજ વગેરે એમના ઓળખીતા સાહિત્ય કૃતિઓ છે કિશનસિંહ ચાવડા જીપસી આને યાદ રાખવા માટે કિશનને જીપ્સમ ભાવે છે એવું એક સૂત્ર યાદ રાખતો કિશન કિશનને જીપ્સમ ભાવે છે જીપસી એમનું ફોર્મ છે અમાસના તારા ધરતીની પુત્રી અમાસથી પુ ભણી વગેરે ત્રિભુવનદાસ લુહાર સુંદરમ ત્રિભુવનદાસ લુહાર એ એમનું સુંદરમ છે એમનું તખલ્લુસ છે અને ત્રિશુલ ઉપરથી હું એનું નામ યાદ રાખતો ત્રિભુવનદાસ સુંદરમ લ એટલે લુહાર ત્રિશુલ કાવ્યમંગલા વસુધા યાત્રા પિયાસી દક્ષિણાયન વગેરે એમના સાહિત્ય કૃતિઓ છે ઉમાશંકર જોશી વાસુકી એને વાવ કહેતો હતો કારણ કે વાસુકી ઉમાશંકર જોશી તો વાવ એ તરત યાદ રહી જવું છે નિશીત સાપના ભારા મહા મહાપ્રસ્થાન સમય રંગ સમગ્ર કવિતા શ્રાવણી મેળો વિસામો આખો એક અધ્યયન એમાં આખો એક અધ્યયન છે એક વખત પરીક્ષામાં એ આવેલું છે અને સાપના ભારા પણ એક વખત આવેલું છે કૃષ્ણલાલ શ્રીધરણી એના મોરના ઈંડા છે એ કૃષ્ણલાલ શ્રીધરણીનું છે પ્રહલાદ પારેખ તનમનિયા પરાજયથી જીત અને વિદાય છે મનુભાઈ પંચોળી જ્યારે તો બીજા છે જાણી જાણી દીપ નિર્વાણ અને સોક્રેટીસ વગેરે એમનું છે ત્યારબાદ ઈશ્વરભાઈ પટેલ પેટલીકર પટેલ પરથી પેટલી કર યાદ રાખવો ગુરુ નથી ગ્રામ ચિત્રો જન્મ ટીપ મારી હૈયા સગડી લોહીની સગાઈ વગેરે છે શિવકુમાર જોશી વૈકુંઠનાથજી એમનું એક કૃતિ છે પનાલાલ પટેલ મળેલા જીવ માનવીની ભવાય ભાગ્યના ભેરું વળામણા ના છૂટકે વગેરે એમાં મળેલા જીવ માનવીની ભવાય એ પરીક્ષામાં બહુ જ પૂછાય છે જયંત પાઠક એના વનાંચલ મૃગયા અનુનિયન બે અક્ષર આનંદના અંતરિક્ષ ત્યારબાદ સુરેશ સુરેશા ગૃહ છે એક વખત આવેલું છે ચુનીલાલ મંડિયા ચુનીલાલ મંડિયાનું લીલુંડી ધરતી ખૂબ જ ખૂબ જ પ્રખ્યાત છે વ્યાજનો અર્સ અને રંગદા મકરંદ દવે સંગતી ગોરદ તપોનની વાટે અને ભજન રસ એ મકરંદ દવેનું છે પ્રિયકાંત મણિયાર એમનું પ્રતિક અશબ્દચરિત્ર સ્પર્શ સમીપ પ્રબળ ગતિ વ્યોમલિપી અને લીલેરો ઢાળ છે બકુલ ત્રિવા ત્રિપાઠી વેંકુંથી સચ સચરાચર અને ખકો ને બરાખડી સોમવારની સવારે વગેરે એમના કટારના લેખો છે ચંદ્રકાંત બક્ષી એમનું વાતાયન આકાર જાતક કથા પેરેલીસિસ બક્ષીનામા વગેરે રાજીવ પટેલનું અંગત અશ્રુધાર વગેરે રાજેન્દ્ર શાહનું ધ્વનિ આંદોલન શ્રુતિ મોરપીચ વગેરે રઘુવીર જોધરીનું અમૃતા પુરવરાગ રુદ્રમહાલય ગેરસમાજ નંદીગર ઉપરવાસ સહવાસ અંતરવાસ વગેરે કુંદનની કાકા પડિયાનું સાત પગલાં આકાશમાં ખૂબ જ પ્રખ્યાત છે પ્રેમના સુ કાગળની હોડી અને પરમ સમીપે લાભશંકર ઠાકર પુનર્વસુ લાભશંકર ઠાકરનું નામ યાદ રાખવા માટે પુનઃ લાભ યાદ રાખતો તો ફરીથી આપણને નફો થાય તો એને પુનઃ લાભ એના ઉપરથી યાદ રહી જાય પાછળ પાછળ માછલી મરી જવાની મજા પીળું ગુલાબ અને હું વગેરે વર્ષા અડાલજા એના અણસાર ગાંઠ છૂટ્યાની વેળા ક્રોસ રોડ રેત પંખી રેત પંખી છેવટનું છેવટ વગેરે એંધાણ બીલીપત્રનું ચોથું પાન તિરાડ અને શહીદ ચીનું મોદી માટે ઈરસાદગઢ શેલા મજુમદાર ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી અને ડાયલના પંખી અમૃતલાલ ભટ્ટ ઘાયલ અમૃત ઘાયલ તરીકે ઓળખાય છે સોળ અને શમણા ગઝલના નામ નામે સુખ આઠો ખુમારી વગેરે અને છેલ્લા ચાર સાહિત્યકારો રમેશ પારેખ છ અક્ષરનું નામ સકપણે કુખાણું અને જંતર મંતર છૂ ચંદ્રકાંત સેઠ જેને આર્યપુત્ર નંદસામ વેદી દક્ષ પ્રજાપતિ વગેરે કહેવામાં આવે છે પવન રૂપેરી ઉઘડતી દિવાલો ધૂળમાંની પગલી અને સ્વપ્ન પિંજર ભગવતી કુમાર શર્મા સંભવ ઉધ્વમૂલ અસુર્યલોક રાતરાણી દીપસે જલે વગેરે ત્યારબાદ વિનોદ ભટ્ટ ઇદમ તૃતીયમ નર્મદ ગુજરાત હાસ્યધારા અને વિનોદની નજરે તો મિત્રો આ હતા ગુજરાતી સાહિત્યકારોના ઉપનામ અને તેમની કૃતિઓ જો આપને આ વિડીયો પસંદ આવે તો બેલનું આઇકન પ્રેસ કરશો અને લાઇક પણ કરશો જેનાથી બીજા મિત્રોને પણ આ વિડીયો આસાનીથી યુટ્યુબ પર મળી રહે આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને મારામાં આત્મવિશ્વાસ વધારો એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ